રિઝલ્ટ હોય છે. રુઝાન, 2019માં આપણે બધા આવી ચૂક્યા છે, 2019માં ફિઝિકલી આવી ગયા છે, પણ સાચું કહું તો ભારતીયો 2019માં મેન્ટલી ક્યારે પહોંચશે? બહુ સરસ તમે કીધું. અનફોર્ચ્યુનેટલી એઝ સચ આઈ એમ પ્રાઉડ કે ઇન્ડિયા ઇઝ અ ડાયવર્સ કન્ટ્રી. 1856માં છે. જી બિલકુલ જ્યોતિનાજી, એટલે જ આ સવાલ કરવાની ફરજ પડે છે અને આ સવાલ કરવો પડે છે કે 2019માં 21મી સદીમાં ક્યારે પહોંચશું. સી અનફોર્ચ્યુનેટલી ના બેન, હા બેન બોલો, આપ બોલો બેન. રુઝાન મારા શબ્દ સમજે છે ના? એ તો ઓબ્વિયસ છે ના. હવે અનફોર્ચ્યુનેટલી કહું, ઇન્ડિયાની ખાસ અગર વાત કરું તો ડાયવર્સ કન્ટ્રી છે. વી આર પ્રાઉડ કે આપણે ડાયવર્સ છે અને યુનિટી ઇન ડાયવર્સિટી બધું છે. પણ તમને એક વાત કહી દઉં કે આપણે ત્યાં એક બહુ જ એક બાજુ ઇન્ડિયા છે ને એક બાજુ ભારત છે. વોટ આઈ મીન બાય ઇઝ કે ધેર ઇઝ નો ઇન્ક્લુઝિવ ગ્રોથ. એટલે આજે જે આ પ્રેક્ટિકલી વધારે પડતા, આઈ વોન્ટ ડોન્ટ સે કે 100%, પણ વધારે પડતા જે રૂરલવાલા લોકો છે, જે લોકો હજી બી એ લોકોને એટલું શું કહેવાય લિટરેટ નથી થઈ શક્યા, સાક્ષરતા નથી આવી એ લોકોને, એ લોકો આવા અંધવિશ્વાસમાં વધારે પડે છે. કેમ એ બી કહી દઉં, કારણ કે પહેલાના જમાનામાં પેલા જડીબુટ્ટીઓવાળા જેન્યુઇન આયુર્વેદા અને એનાવાલા પેલા એ હતા, ગુરુઓ હતા, જેન્યુઇન હતા એ લોકો, રાઈટ? જડીબુટ્ટીથી ઠીક કરતા હતા. પછી થયું શું કે એના પછી ડોક્ટર આવી ગયા ને આ બધા દુર્લભ થઈ ગયા, આયુર્વેદા ને બધું ઓછું થઈ ગયું. તો આ જે ઢોંગીઓ આવીને બેસી ગયા લોકોની જગ્યાએ ને ત્યાં એ લોકો આ બધા નાટક ચાલુ કર્યા, લોકોએ ડોક્ટર સુધી જઈ નથી શકતા. લેટ અસ એક્સેપ્ટ વન થિંગ, બીજી બી હું કોઈનો એ નથી કરવા માંગતી, પણ વિલેજીસમાં અગર લેટ અસ સે કે કોઈને ડોક્ટર નથી મળતો પણ ભૂવાનો ભૂવા આવા જલ્દી મળી જાય છે, એટલે હવે બિચારા ડોક્ટર માટે ક્યાં દૂર જાય, એના કરતા ભૂવા ભૂવાથી કામ ચલાવી લે. અને એઝ રાઇટલી સેડ કે આ ભૂવા આજે બધું છે, કંઈ શોર્ટકટ્સ હોય કે જે એમને સાહેબે કીધું કે સ્ટીરોઇડ બીરોઇડ ટાઈપ તો લઈને રાખતા, તો થોડું આપી દે એટલે પેલો ખુશ થઈ જાય કે આ ભૂવા જ બધું, ને પછી જે એનું લૂંટાવી દે. મારી પાસે એક નાની સ્ટોરી કહું, ગામડાની નહીં, અમારા હું સરસપુરમાં કામ કરું છું, એની એક સ્ટોરી કહું કે એક છોકરીને ડાયરિયા થઈ ગયો. તો ડાયરિયા થયો તો અમે સમજાવ્યું, ડાયરિયા થયો એટલે એના એના વધારે લૂઝ મોશન થાય એટલે વીકનેસ આવી ગઈ. તો અમે એને કેટલું સમજાવ્યું કે ભાઈ એને બાટલા ચડાવીએ તો ના માન્યા, અને પેલા ભૂવાએ કંઈક આપ્યું, આમ હવે એ હાથમાં અમારે આવ્યું નથી કે એને શું આપ્યું હતું, પણ આવું જ કંઈક આપી દીધું એટલે પેલો ઠીક બી થઈ ગયો, અને પેલા થયું કે જો મને એકદમ એનર્જી આવી ગઈ. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે અનફોર્ચ્યુનેટલી થાય છે શું કે જે સાયન્સ રીચ કરવું જોઈએ નથી રીચ કરતું. એટલે મેં કહું કે જે ઇન્ક્લુઝિવ ગ્રોથ, એટલે તમે કહો છો તો એક જગ્યા આપણે બધા ચાંદતારાની વાત કરીએ, મેં જે પહેલા કહું, ને એક જગ્યા આપણે આ વાત કરી છે. એટલે અને બીજી વાત કે જેમ આપણા રેશનાલિસ્ટ લોકો છે એ લોકોને બી આપણે વધારે સપોર્ટ આપવાનો છે. ને આઈ વુડ રાધર લાઈક ટુ સે કે તે ગામના જે બી સરપંચ હોય, યુ નો એટલીસ્ટ સરપંચ લેવલના લોકોએ તો આ બુદ્ધિ ચલાવવી જોઈએ કે આવા ધૂતારાઓને કાઢે, ને તો અલ્ટિમેટલી અત્યારે શું થઈ રહ્યું છે કે લોકોના પૈસા બગડી રહ્યા છે અને કોઈની હેલ્થ યા કોઈને કઈ સોલ્યુશન મળી નથી. જ્યોતિનાથજી આની સાથે જ